चेप्टर नंबर छ एनो त्रीजो प्रश्न ध्यान आपो। बे सदिशोना अदिश गुणाकार नु भौमितिक अर्थघटन समझाओ। मैं बीजा प्रश्न में कहूँ तू कि आपणे बे सदिशोना अदिश गुणाकार की चर्चा आ चेप्टर में वधारे करवानी छे। एना जुदा जुदा प्रश्न एना गुणधर्म ए बधी बाबतो आ छठा चेप्टर में आपणे अदिश गुणाकार एना विषयनी करवानी छे। तो वात छे अदिश गुणाकार नु भौमितिक अर्थघटन। भौमितिक एटले आकृति द्वारा जे समझूती आपीए ने एने भौमितिक थयुं एवुं कहेवाय। तो आकृति द्वारा आपणे एनुं अर्थघटन करवानुं छे। कोनो? तो बे सदिशोना अदिश गुणाकारनो। क्लियर? तो हवे जवाबमां ध्यान आपो। धारो के आकृति ए जे अहींया आपणने देखाय छे એમાં બતાવ્યા મુજબ બે સદિશો ઈ અને બી એનો અદિશ ગુણાકાર, તો ઈ ડોટ બી બરાબર મોડ ઓફ એ મોડ ઓફ બી કોસ થીટા, અથવા આ રીતે પણ લખી શકાય ને કે એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા, જે આપણને આ કેવું મળે છે? અદિશ તરીકે મળે છે। હવે અહીંયા જે થીટા છે એ થીટા એ કોની વચ્ચેનો? તો સદિશ એ અને સદિશ બી એમની વચ્ચેનો ખૂણો છે। ક્લિયર? તો અહીંયા આ જે બાબત છે, આ પ્રકારના ગુણાકાર જે આકૃતિ દ્વારા સમજીએ છે એ બે રીતે દર્શાવી શકાય। એમાં રીત એક, પહેલી રીતમાં આપણે અહીંયા જોઈએ તો આકૃતિ એ પ્રમાણે, એટલે અહીંયા આકૃતિ એ એમાં કોણ છે? ઈ અને બી એમની વચ્ચેનો ખૂણો થીટા છે। પડી ખબર? તો એ આકૃતિને આગળ વધારી અને આકૃતિ બી એને આપણે ધ્યાનમાં લઈએ તો સદિશ બી, એટલે આકૃતિ એ પ્રમાણે આ બે સદિશો દોરાઈ ગયા। હવે શું કરવાનું? તો આ સદિશ બી એનું જે શીર્ષ છે, આ સદિશ બી એનું શીર્ષ, આ શીર્ષ કહેવાય અને આ પૂંછ કહેવાય। આવી રીતે દાખલા તરીકે આ સદિશ બી છે તો આ આ જે થયું એને શું કહેવાય? શીર્ષ કહેવાય ને, અને આને શું કહેવાય? આ શીર્ષ કહેવાય અને આને શું કહેવાય? પૂંછ કહેવાય। પડી ખબર? આપણે કોની વાત કરવાની છે? શીર્ષની। તો અહીંયા આ સદિશ એ, આ સદિશ બી, પડી ખબર, એના શીર્ષ એની ઉપરથી, એટલે આની ઉપરથી સદિશ એ, સદિશ એ આ રહ્યો, તો સદિશ એ એની ઉપર લંબ દોરવાનો, એટલે આ લંબ દોર્યો। જોઈ લો ફરતી, આ દાખલા તરીકે આ સદિશ એ છે આગળ આકૃતિ એ પ્રમાણે અને આ સદિશ બી છે। હવે અહીંયા શું કર્યું છે? તો સદિશ બીના શીર્ષ, એટલે આ થયું આ સદિશ બી, એના શીર્ષ એની ઉપરથી સદિશ એ ઉપર લંબ દોરવાનો, એટલે આ સદિશ એ એની ઉપર આ લંબ દોરીએ તો અહીંયા આ ઓ એમ એવું થાય, એટલે ઓ એમ જે મળે છે, હવે મેઇન આકૃતિમાં જો ઓ એમ મળે છે જે આકૃતિમાં અહીંયા બતાવેલી છે, તો ઓ એમ, આ જે ઓ એમ છે એને સદિશ બીનો આવ્યો તો બીમાંથી ને, તો સદિશ બીનો એ ઉપરનો, આ સદિશ એ એની ઉપરનો લંબ પ્રક્ષેપ, અથવા સદિશ બીનો, સદિશ બીનો એની દિશામાંનો ઘટક કહે છે આ ઓએમ, એ શું થયું કહેવાય? તો ઓએમ એ સદિશ બીનો એ ઉપરનો લંબ પ્રક્ષેપ, અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો સદિશ બીનો એની દિશામાંનો ઘટક કહે છે। ચોથા ચેપ્ટરમાં જો કે આપણે ઘટકોની વાત કરી હતી ને, તો એને અનુરૂપ પણ આપણે અહીંયા સમજી શકાય। તો અહીંયા ઓ એમ બરાબર સદિશ બીનો સદિશ એ ઉપરનો પ્રક્ષેપ, એટલે બી બરાબર, પણ એની દિશામાંનો ને, એટલે કોસ થીટા બરાબર, એને લંબ દિશામાંનો હોય તો બી સાઇન થીટા, એટલે આ બી કોસ થીટા, એટલે ઓ એમ બરાબર શું થયું કહેવાય? બી કોસ થીટા। ક્લિયર?
तो हवे ए डॉट बी बराबर ए बी कॉस थीटा, एने आपणे अलग राखीए, कॉमन काढ्यो ने एवुं ना बोलीए पण अलग मूकीए अने કૌંસમાં બી કોસ થીટા લખીએ, તો એ એ તો એમનું એમ અને બી કોસ થીટા એને બદલે આપણે શું કહી શકાય, ઓ એમ મૂકી શકાય ને, તો ઓ એમ એ મૂક્યું. તો આને શું બોલાય, સદિશ એ નું મૂલ્ય અને ગુણ્યા, સાદો ગુણાકાર હો, ગુણ્યા ઓ એમ. એટલે ઓ એમ એટલે તો શું છે, તો સદિશ બી નો એ ઉપરનો પ્રક્ષેપ. એટલે એ ડોટ બી ને આપણે એવું બોલાય કે સદિશ એ નું મૂલ્ય અને ગુણ્યા સદિશ બી નો, એના સિવાયનો થયો ને, એટલે સદિશ બી નો સદિશ એ ઉપરનો પ્રક્ષેપ. આ રીતે આપણે કહી શકાય. હવે બીજી રીત એવી છે, આકૃતિ એ અનુસાર તો આપણે સદિશ એ અને સદિશ બી આ પ્રમાણે દોરી દીધા, એમની વચ્ચેનો ખૂણો થીટા આપણે લઈ લીધો, બરાબર. હવે એમાં બીજો ફેરફાર આ પ્રમાણે આપણે કરીએ, જેમ આગળ આપણે શું કર્યું હતું, દાખલા તરીકે આગળ આપણે વાત કરીએ ને, તો એવું હતું ને, આ સદિશ એ હતો અને આ સદિશ બી હતો, એ આ સદિશ બીમાંથી આપણે લંબ દોર્યો હતો, બરાબર, અને ઓ એમ આપણને મળ્યું હતું. હવે અહીંયા સદિશ બીમાંથી એ ઉપર લંબ દોર્યો ને, એને બદલે હવે આપણે ઊંધું કહીએ, સદિશ એ એમાંથી આપણે બી ઉપર લંબ દોરવાનો. એટલે વાક્ય અહીંયા જુઓ કે સદિશ એ ના શીર્ષ, એટલે સદિશ એ આ થયું, એનું શીર્ષ આ થયું, તો એમાંથી આપણે સદિશ બી ઉપર લંબ દોરીએ, તો કોણ બને, ઓ એન. અહીંયા ઓ એન, આ ઓ એન એવું બને, આ ઓ એન જે આકૃતિમાં બતાવેલી છે, એટલે અહીંયા એન લખી કાઢજો, આવી રીતે એન લખવા, પડી ખબર. હવે ધ્યાન આપજો, જે આકૃતિમાં બતાવેલી છે, એટલે એન અહીંયા નહીં દર્શાવવાનું, આ એન અહીંયા નહીં, બરાબર, અહીંયા આવે, આ ઉપર જે મેં દર્શાવ્યું ને ત્યાં આવે. તો સદિશ એ નો સદિશ બી ઉપરનો લંબ પ્રક્ષેપ, સદિશ એ એનો બી ઉપરનો થયો ને લંબ પ્રક્ષેપ, અથવા સદિશ એ નો સદિશ બી ની દિશામાંનો ઘટક છે, ખ્યાલ આવી ગયો. એટલે એને આપણે આવી રીતે દર્શાવાય, ઓ એન, આ ધ્યાન રાખજો, હજી હું કહું ફરતી, આ ઓ એન છે, બરાબર, આ એન નથી, અહીંયા ખાલી આ શીર્ષ દોરવાનું. તો ઓ એન બરાબર સદિશ એ નો સદિશ બી ઉપરનો પ્રક્ષેપ છે, એને આપણે એ કોસ થીટા કહેવાય, કેમ કે એની દિશામાંનો ઘટક થયો કહેવાય ને, એટલે એ કોસ થીટા. તો માટે એ ડોટ બી બરાબર શું થયું કહેવાય, એ બી કોસ થીટા. હવે પહેલામાં આપણે એને સાઈડમાં મૂક્યો હતો ને, તો અહીંયા આપણે બીને અલગ રાખીએ અને એ કોસ થીટાનો આપણે કૌંસ કરીએ, તો આ બી તો એમનું એમ, એટલે એ કોસ થીટા એની બરાબર તો આપણે ઓ એન લખી શકાય ને, તો ઓ એન લખ્યું. તો આને આપણે ગુજરાતી બોલવું હોય શું કહેવાય, આ બી એ શું કહેવાય, સદિશ બી એનું મૂલ્ય, અને ઓ એન એ શું કહેવાય, તો સદિશ એ નો સદિશ બી ઉપરનો પ્રક્ષેપ. તો આની ઉપરથી આપણે, આ બંને રીત ઉપરથી આપણે આવું કહી શકાય કે પહેલા અને બીજા સદિશનો અદિશ ગુણાકાર, એટલે શું કહેવાય, પહેલા સદિશનું, દાખલા તરીકે અહીંયા જો આ બંનેની હું અહીંયા વાત કરું, તમે અહીંયા આપણે પહેલી રીત પ્રમાણે શું છે, આ એ ડોટ બી દેખાય ને, આ એ ડોટ બી બરાબર શું, સદિશ એ નું મૂલ્ય અને ગુણ્યા સદિશ બીનો એ ઉપરનો પ્રક્ષેપ, ક્લિયર. તો એવી રીતે અહીંયા આપણે બીજી રીત કરી, તો એમાં શું કર્યું, તો સદિશ બીનું મૂલ્ય અને ગુણ્યા સદિશ એ ઉપરનો પ્રક્ષેપ, એટલે આ રીતે પણ કહેવાય ને, જો ઉપરથી લખું ઉપરનું, તો એ ડોટ બી બરાબર શું કહેવાય, તો સદિશ એ નું મૂલ્ય અને ગુણ્યા શું કહેવાય, સદિશ બીનો સદિશ એ એની ઉપરનો પ્રક્ષેપ, પડી ખબર, ઉપરનું જે હતું ને એ જ મેં ફરતી લખ્યું. અને આના માટે અહીંયા આ બીજી રીત પ્રમાણે આપણે એ ડોટ બી બરાબર શું કહી શકાય, તો આ કહેવાય ને કે સદિશ બીનું મૂલ્ય અને ગુણ્યા સદિશ એ નો બી ઉપરનો પ્રક્ષેપ. તો આમ કહેવાય
વાક્ય ગુજરાતી એમ કહેવું હોય તો વ્યાપક રીતે, એટલે કોઈ પણ રીતે આપણે બોલી શકાય. તો પહેલા અને બીજા સદિશનો અદિશ ગુણાકાર, અદિશ ગુણાકાર, પહેલા અને બીજા સદિશનો અદિશ ગુણાકાર એટલે પહેલા સદિશનું, એટલે અહીંયા દાખલા તરીકે એનું અને અહીંયા આપણે બીનું. તો પહેલા સદિશનું મૂલ્ય અહીંયા આપણે એને અનુરૂપ વાત કરી, અને અહીંયા પહેલા સદિશ તરીકે બીને અનુરૂપ વાત કરી, એટલે પહેલા સદિશનું મૂલ્ય અને ગુણ્યા બીજા સદિશનો, એટલે અહીંયા એની વાત કરીએ એટલે આ બી એ બીજો સદિશ થયો, અહીંયા બી એ પહેલો સદિશ થયો, તો એ બીજો સદિશ થયો. તો પહેલા સદિશનો બીજા સદિશનો પહેલા સદિશની દિશામાંનો ઘટકનો ગુણાકાર, એટલે આ ઘટક થયો કહેવાય ને. જો આ બીને પહેલો ગણ્યો તો એને અહીંયા બીજો ગણ્યો, તો બીજા સદિશનો પહેલા સદિશ ઉપરના ઘટક એનો આ ગુણાકાર. અહીંયા આપણે એને પહેલા ગણ્યો તો બીને બીજો ગણ્યો, તો બીજાનો પહેલા સદિશ એની દિશામાંનો એટલે પ્રક્ષેપ એનો ઘટકનો ગુણાકાર. એટલે આ રીતે બે સદિશોનો અદિશ ગુણાકાર આ પ્રમાણે આપણે કહી શકાય. ક્લિયર આટલું? એટલે બે રીતે આપણે એ ગુણાકારને કહેવાય. આ ભૌમિતિક રીતે એનું અર્થઘટન આપણે અહીંયા કહ્યું. સમજ પડે? ક્લિયર આટલું? ઓકે. એની પછી ચોથો પ્રશ્ન ધ્યાન આપો, આ બધા ગુણધર્મ. તો બતાવો કે બે સદિશોનો અદિશ ગુણાકાર ક્રમનો નિયમ પાળે છે. તો સદિશ એ અને સદિશ બી એમની વચ્ચેનો ખૂણો થીટા હોય, તો હવે તો તમને આવડે ને, એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. હવે એ એટલે મૂલ્ય છે, બી એટલે મૂલ્ય છે. હવે મૂલ્ય માટે તો આપણે કોઈ પણ કહી શકાય ને, એ બી લખો કે બી એ લખો. આ દાખલા તરીકે 5 × 4, તો 4 × 5 પણ કહી શકાય ને, વસ્તુ એકનું એક જ. તો અહીંયા એવું થયું, જોઈ લો, એ બી કોસ થીટા, તો બી એ કોસ થીટા કહેવાય. પડી ખબર? કેમ કે એ બી ગણો કે બી એ ગણો, બંને એકનું એક જ. તો એ ડોટ બી બરાબર આ બી એ કોસ થીટા અને બી ડોટ એ કહેવાય, એટલે બી ડોટ એ. તો જે દર્શાવે છે કે અદિશ ગુણાકારમાં ક્રમ બદલવા છતાં પરિણામ બદલાતું નથી, અથવા અદિશ ગુણાકાર એ ક્રમનો નિયમ પાળે છે. અદિશ ગુણાકાર માટે ક્રમનો નિયમ જળવાય છે, ક્રમ બદલીએ. સદિશ ગુણાકાર માટે એવું નથી, 7મા ચેપ્ટરમાં તમારે કમ્પ્લીટ થયું હોય બરાબર. તો અહીંયા આપણી પાસે ક્રમ બદલીએ છે, છતાં પણ એના જવાબમાં ફેર પડતો નથી, એટલે ક્રમનો નિયમ જળવાય છે. તમને પડી ગઈ? ક્લિયર? ઓકે.